नमस्कार श्रोता मित्रों, नमस्कार, હું છું આપનો દોસ્ત પરેશ ભટ્ટ. દોસ્તો, દર અઠવાડિયે એક નવા વ્યક્તિત્વને તમારી સામે લઈને આવવાનો આ અમે ક્રમ જે શરૂ કર્યો છે, આપના બધા તરફથી ખૂબ જ સારા પ્રતિભાવ મળી રહ્યા છે અને આ પ્રતિભાવો અમારા કામને વધારે સારું, વધારે મજબૂત અને વધારે સારું બનાવવા માટે થઈને પ્રોત્સાહિત કરતા હોય છે. દોસ્તો, સાવ અજાણી વાટે મારે આગળ જવું છે, સાવ અજાણી વાટે મારે આગળ જવું છે, પથ્થરમાં પણ ફૂલ ખીલવવા પાણી પાવું છે, પથ્થરમાં પણ ફૂલ ખીલવવા પાણી પાવું છે. પથદર્શક, આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે યુવા પેઢીમાં એવા એવા વ્યક્તિઓ છે કે જેણે પોતાનો રસ્તો પોતે બનાવ્યો છે, એવા વ્યક્તિઓ છે કે જે પોતે બનાવેલા રસ્તા ઉપર આગળ જઈ અને બીજા લોકો માટે દીવા દાંડી, બીજા લોકો માટે એક ટોર્ચ બની અને ઉભા છે. આવા લોકોના સંઘર્ષને લોકો સુધી લાવવાનો આ અમારો એક નમ્ર પ્રયાસ છે. આવો દોસ્તો, આજે પણ એક એવા જ નવા વ્યક્તિત્વને આજે તમારી સામે હું લઈને આવ્યો છું કે જે વ્યક્તિ બહુ જ નાની ઉંમરે, મૂળ વતન સૌરાષ્ટ્ર, રાજુલાની બાજુનું નાનું ગામડું અને ત્યાંથી શરૂ કરીને મુંબઈ સુધીની યાત્રા અને યાત્રા કર્યા પછી આજે એ ઘણા બધા લોકોને એક દીવાદાંડીની જેમ પોતાના રસ્તા ઉપર આવવા માટે પ્રેરિત કરી રહ્યા છે અને એ વ્યક્તિનું નામ છે મિસ્ટર અર્જુન જાની. અર્જુનભાઈ, આપનું અમારા આ શોમાં સ્વાગત છે. નમસ્કાર સર. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી, થેન્ક યુ ફોર કોલિંગ મી. અને મારો સૌભાગ્ય છે કે તમે મને એક ચાન્સ આપો છો, કેમ કે હું તો ઇન્ટરવ્યુ લેતો રહું છું પણ મારો ઇન્ટરવ્યુ કોક મને પહેલી વાર, તો મને દિલથી ખુશી થાય છે કે આ સૌભાગ્ય તમે મને આપ્યો. દોસ્તો, બાયે મારી બાઉન્ડ્રી નામનું એક નાટક છે અને આ નાટકનો એક ડાયલોગ છે, એમાં એક નાનું એવું પાત્ર છે અને એ એના મામાને, જે પાત્ર છે એ એના મામાને કંઈક ઉલ્લુ બનાવે છે અને પછી દર્શકોની સામે જોઈને કે આજે મામાને મેં મામું બનાવ્યો. એવી રીતે જ આજે જે વ્યક્તિ સમગ્ર વિશ્વનો ઇન્ટરવ્યુ લે છે, આજે એનો ઇન્ટરવ્યુ હું લેવા માટે આવી ગયો છું. આવો દોસ્તો, આવા આવા લોકોને આપણે મળીએ. પરંતુ આ વાતને શરૂઆત કરીએ પહેલા મારે યુવા ગુજરાતને કહેવું છે કે ગુજરાતી છોકરો છે, મુંબઈમાં પોતાનું કાર્યક્ષેત્ર ઊભું કર્યું છે, બહુ બધા લોકો વચ્ચે કામ કરે છે અને હું ઘણી વખત મારા પ્રવચનમાં કહેતો હોઉં છું કે આ અત્યારની પેઢી છે, આ પેઢી બગડી ગયેલી પેઢી નથી, આ બદલાઈ ગયેલી પેઢી છે અને આ બદલાઈ ગયેલી પેઢીની સાથે હું મારા કદમ મેળવવાની કોશિશ કરી રહ્યો છું. તો અર્જુનભાઈ, આપણે શરૂઆત એ કરીએ કે તમે એન્ટરપ્રેન્યોર, ધ એન્ટરપ્રેન્યોરશિપ નામની જે તમારી સંસ્થા ચલાવો છો, આ સંસ્થા શું છે? પરંતુ એ પહેલા તમારા જન્મથી શરૂ કરીને તમારા અભ્યાસ સુધીની યાત્રા કેવી રહી, કેવા સંજોગોમાં થઈ, એ દરમિયાન પડેલા તમારા સંઘર્ષોનું થોડું વર્ણન કરો અને પછી આપણે ચર્ચા કરીએ કે તમારો આ બિઝનેસ છે શું, કેવી રીતે તમે સામાન્ય લોકોને ઉપયોગી થઈ પડો છો, અપ ટુ વિચ લેવલ યુ વિલ બી હેલ્પફુલ ફોર ધ ન્યુ એન્ટરપ્રેન્યોર્સ. ઓવર ટુ યુ સર. સો થેન્ક યુ સો મચ. એન્ડ એકચ્યુઅલી આ પ્રશ્ન મારો સૌથી ફેવરેટ પ્રશ્ન છે કે કોઈ મને પૂછે કે મારી જર્ની કેવી છે, કેમ કે હું, મને નાનપણમાં, ટુ બી ઓનેસ્ટ, મને નાનપણમાં ખાલી ત્રણ વસ્તુ ગમતી હતી ને એ ત્રણ માટે જ મને એવું લાગતું હતું કે બસ આના માટે જ હું જીવું છું. જ્યારે એકદમ નાનો હતો, સ્કૂલમાં હતો, એક તો હતું કે મારે મારા ફ્રેન્ડ સાથે રોજ જે બે કલાક રમવા મળતું હતું, એ બીજું સુવાનું 8 કલાક 10 કલાક નાનપણમાં, અને ત્રીજું ખાવાનું, સારું ખાવાનું. આ ત્રણેય કરવામાં જ, ને બાકી જે બી વસ્તુ હતી જે મારે સ્કૂલ જવું પડતું હતું, તો એ હું નાનપણથી આઈ વોઝ નોટ અ ગુડ સ્ટુડન્ટ, આઈ હેવ ઓલવેઝ બીન અ બિલો એવરેજ સ્ટુડન્ટ. સો તો નાનપણથી જ મને કહે ને કે ફોર મી ધ લાઈફ વોઝ ઓનલી ધીસ, કે યુ નો યુ જસ્ટ હેવ ટુ પ્લે, કે તમે ખાઓ પીઓ ને મોજ કરો, બાકી જે બી છે એ તો ચાલ્યા રાખે એમ. તો બીંગ અ બિલો એવરેજ સ્ટુડન્ટ એક અલગ પર્સપેક્ટિવ છે મારી લાઈફનું, કે જ્યારે તમે નાના હો ને જ્યારે તમે કોઈ વસ્તુમાં ફેલ થાઓ કે કોઈક વસ્તુમાં એવરેજ કે બિલો એવરેજ તમે લાવો, તો ધ એટમોસ્ફિયર અરાઉન્ડ યુ બીકમ સચ કે ઇન્કલુડિંગ યોર ફ્રેન્ડ્સ, યોર ટીચર્સ, યોર પેરેન્ટ્સ એન્ડ યોર રિલેટિવ્સ, કે દે વિલ કોલ યુ અ ઝીરો ફોર ઓલ યોર લાઈફ.
કે યુ નો એ તો ઝીરો છે, મસ્તીખોર જ છે, ભણવામાં ધ્યાન નથી લાગતું, એન્ડ ધીસ એન્ડ ધેટ. તો પહેલા મને બહુ ખોટું લાગતું કે યાર એવું શું કરી નાખું મેં, મને અગર આટલું ઇન્ટરેસ્ટ નથી ભણવામાં તો ઇટ ઇઝ ઓકે, દેટ ઇઝ નોટ એન ઇશ્યુ. તો ધીરે ધીરે, બટ દેન આઈ ગોટ યુઝ ટુ ઇટ, કે મને બધા કહેવા લાગ્યા કે ઝીરો 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 ઝીરો. તો જ્યારે બી લાઈફમાં જ્યારે બી મને કોઈ વસ્તુનું અચીવમેન્ટ મળ્યું ને, કે મને થોડુંક પછી ખબર પડ્યું કે આઈ એમ ગુડ ઇન સ્કેચિંગ, તો જ્યારે મને સ્કેચિંગ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ લેવા મળ્યું, જ્યારે લોકલી હું પાર્ટિસિપેટ કરતો હતો સ્કેચિંગમાં, ને ત્યારે જ્યારે હું જીતતો હતો, તો એ જે ઝીરો ટુ વન, અગર વન તમે અચીવમેન્ટ ગણો કોઈ વસ્તુને, તો ઝીરો ટુ વનનું જે અચીવમેન્ટ હતું ને એ અપરંપાર હતું. એટલે મારા માટે એના કરતાં ઉત્તમ ખુશી કોઈ હતી નહીં લાઈફમાં. ને આ જ વસ્તુ જ્યારે તમે કોઈક બીજા છોકરાના નજરેથી તમે જુઓ, કે કોઈક છોકરો હોય જે નાનપણથી જ સારા માર્ક્સ લેતા લઈને આવતો હોય, કે ફર્સ્ટ આવે છે ફર્સ્ટ આવે છે ફર્સ્ટ આવે છે, કે કાં તો ટોપ થ્રી રેન્કમાં આવે છે, એ વ્યક્તિ માટે ફર્સ્ટ આવવું કોમન છે, બરાબર. પણ જ્યારે એ વ્યક્તિને અનફોર્ચ્યુનેટલી ક્યારેક એવું થઈ જાય છે કે ક્યારેક એ ફેલ થઈ જાય છે લાઈફમાં, તો એ વન થી ઝીરો આવવાનું એનું દુઃખ વધારે હોય. મારા માટે કેવું હતું કે ઝીરો ઝીરો એકદમ નોર્મલ હતું, કે હું એના માટે જ હું યુઝ ટુ થઈ ગયો હતો, કે ઠીક છે અમને રમવા મળે છે, ખાવા મળે છે, સુવા મળે છે, દેટ ઇઝ ઓલ. સો જ્યારે હું મોટો થયો ને જ્યારે સ્કૂલ પતી ગઈ ને કોલેજમાં આવ્યા, અને જ્યારે તમને જરાક રિયાલિટી ખબર પડી લાઈફની, કે ઘણી વાર ઉલટું થાય છે, ઘણી વાર ભણેલા ગણેલા લોકો ખોવાઈ જાય છે, કેમ કે ટેન્થમાં જ્યારે ઘણા લોકોને સારા પર્સન્ટેજ આવે, તો એ લોકોની ફેમિલી કાં તો એ લોકોનું સ્કૂલ કાં તો એ લોકોનું આજુબાજુનું એટમોસ્ફિયર મોસ્ટલી એ લોકોને ચાર કે પાંચ ઓપ્શન જ આપે, કે એક તો તને સારા પર્સન્ટેજ આવ્યા છે તો કાં તો તું એન્જિનિયરિંગ કર, કાં તો તું ડોક્ટર બન, કાં તો તું MBA કર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આવી સિલે, કાં તો CA થા. પણ કોઈ બી વ્યક્તિ એને નહીં પૂછે કે તારે શું બનવું છે. એ સૌથી મોટો, મને લાગે કે એ સૌથી મોટી પ્રોબ્લેમ છે, ઇન્કલુડિંગ દેટ પર્સન હિમસેલ્ફ, કે એ બી પોતાને એમ નહીં પૂછે કે મારે એકચ્યુઅલી લાઈફમાં શું બનવું છે. અને તો મને એ વાતની ખુશી છે કે ભલે નાનપણથી હું ભણવામાં સારો નહોતો, એકચ્યુઅલી હું એવો હતો ને કે હું ભણવામાં ખરાબ નહોતો, મારે ભણવું નહોતું, મારે પાસ થવો હોય ને તો હું જેટલું જરૂરી હોય એટલું ભણી લો, એક્ઝામમાં મસ્ત પોતાના રીતે લખીને આરામથી પાસ થઈ જતો, તો મારા માટે ચાલતું હતું, ખાલી મને ઇન્ટરેસ્ટિંગ નહોતું લાગતું. એને એ મારી શક્તિ બની જ્યારે હું મોટો થયો ને, ને જોવા લાગ્યો કે કેમ કે જ્યારે તમે કાંઈ ના હો ને, તો તમારા માટે લાઈફમાં ઘણા બધા દરવાજા ખુલ્લા હોય, કે હવે તમે સમજો કે તમે 8th સ્ટેન્ડર્ડમાં છો ને તમે ભણવામાં બહુ સારા છો, તો નેચરલી તમારા પેરેન્ટ્સ, તમારા રિલેટિવ્સ કે તમારા ટીચર, એ તમને બે કે ત્રણ જ ઓપ્શન આપશે કે બેટા તું ભણવામાં સારો છે ને તો તું ડોક્ટર જ બનજે, તું ભણવામાં સારો છે ને તો તું બેટા તું એન્જિનિયર જ બનજે, તું ભણવામાં સારો છે ને તો તું MBA જ કરજે. તો એના માટે જે વિઝન હોય ને લાઈફની, એ એકદમ સિંક થઈ જાય. ને એ છોકરો એને પોતાને બી નથી પૂછતો કે મારે લાઈફમાં કરવું શું છે, વિચ ઇઝ આઈ થિંક એ એજ્યુકેશનનું સૌથી મોટું ડ્રોબેક છે. ને જ્યારે તમે નાના હો ને જ્યારે તમે કોઈ વસ્તુમાં ફેલ થાઓ, તો તમારું એજ્યુકેશન સિસ્ટમ તમને એ કહે કે ઇટ ઇઝ અ શેમફુલ થિંગ, તમારે ફેલ ના થવું જોઈએ, વિચ ઇઝ કમ્પ્લીટલી ઓપોઝિટ ઇન રિયાલિટી. કે સર હું તમને પૂછવા માંગુ છું, તમને સાયકલ ચલાવતા આવડે છે? સો આઈ એમ શ્યોર, પ્રિટી મચ શ્યોર, ખાલી બહુ રેર કેસમાં એવું હશે કે કોઈ ક્યારે લાઈફમાં સાયકલથી પડ્યું નહીં હોય. હું બી ઘણું તો ઘણી વાર પડ્યો છું, તમે બી કદાચ એકાદ વાર પડ્યા જ હશો, નેચરલ વસ્તુ છે. પણ એનો મતલબ એ નહીં કે એક વાર તમે પડ્યા એનો મતલબ એ નહીં કે તમે સાયકલિંગ છોડી દો, બરાબર? તમે પડશો, તમે ઘડી ઘડી કદાચ પડશો, પણ એનો મતલબ એ નહીં કે તમે સાયકલિંગ કરવાનું છોડી દો. ને બિલીવ ઇટ ઓર નોટ, this is the nature of life, ne this human being so called is bound to fail. tame koi navi vastu jare tame create karo ne, to you cannot create it without accepting that you can fail. if you are not ready for failure, nothing new will come out of it. that is the nature of life. very good. to jare moto thyo, jare moto thyo ne me kidu ke chalo bhani to hu lau chu, it is not a problem, bhanu nathi, that is my personal choice. સો મેં કીધું કે ઓકે, અગર ઇન્ટેલિજન્ટ, અગર હું પોતાને પોતાની જાતને બહુ ઇન્ટેલિજન્ટ સમજતો, તો લેટ્સ પુટ ધીસ ઇન્ટેલિજન્સ ઇન ટુ બિઝનેસ. હજુ ગુજરાતી અને મારું ફેમિલી બી બાકું બિઝનેસ ફેમિલી, તો મને એમ લાગ્યું કે બિઝનેસ તો લોહીમાં જ મારા,
ને એક હતું કે ફેમિલી સપોર્ટ હતું, એમ ભગવાનની દયાથી મારા પેરેન્ટ્સ બહુ સપોર્ટિવ રહ્યા છે કે ઠીક છે બેટા તારા નથી કરું તો તું આ કર, તારા નથી કરું તો આ કર. તો જ્યારે તો મેં એક શું કર્યું કે મારે ગ્રેજ્યુએશન કરવી હતી ખાલી ફોર ધ સેક ઓફ ડુઈંગ અ ગ્રેજ્યુએશન, એવું નહીં કે કંઈક નોકરી કરશું એનાથી અને નોકરીથી ગુજારો કાઢી લઈશું લાઈફનો. તો ગ્રેજ્યુએશન મેં બીકોમ કરી. તો મેં કીધું યાર બીકોમથી તો કાંઈ થવાનું નથી, કોઈનું નથી તો મારું બી નહીં જ થાય. તો મેં કીધું એક કામ કરે, જેપનીઝ લેંગ્વેજ શીખે, આ લેંગ્વેજ આપણને કદાચ ફ્યુચરમાં કામ આવે, કદાચ આના રીતે આ લેંગ્વેજને યુઝ કરીને હું કંઈક બિઝનેસ કરી શકું. તો એવું આઈડિયા હતું, રો આઈડિયા હતું ને ઇન્ટરેસ્ટિંગ બી હતું લેંગ્વેજ. મેં કીધું ચલો કરીએ. તો જ્યારે સેકન્ડ ઇયર બીકોમમાં હતો ને ત્યારે મેં અમારા અહીંયા જ બોરીવલીમાં ક્લાસીસ છે તો મેં ત્યાં અપ્લાય કર્યું, પછી શીખ્યું ધીરે 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 ધીરે. પછી ગ્રેજ્યુએશન પતી, પછી જેપનીઝના બે લેવલ મેં પતાવી નાખતા. જેમ હું ગ્રેજ્યુએટ થયું ને એમ મને નોકરી મળી ગઈ જેપનીઝ ટ્રાન્સલેટરના રીતે. ને મેં કીધું કે ચલો યાર નોકરી મળે છે. ને હું એટલે ગ્રેજ્યુએશનના ટાઈમથી જ મારા ફેમિલીના બિઝનેસમાં સાથે જોઈન થઈ ગયો હતો. નાનું મોટું હું કરતો હતો. તો બિઝનેસ કેવું હોય થોડુંક થોડુંક મને ખબર પડી ગઈ હતી. પણ જ્યારે તમે જોબ કરો ને તો ઇટ ઇઝ અ કમ્પ્લીટલી ન્યૂ વર્લ્ડ. તમારે તમારે કમ્ફર્ટ ચાલે જ નહીં, તમારે જે કેવું હોય તમારે કરવું પડે, ભલે તમને સેન્સેબલ લાગે કે તમને સેન્સેબલ ના લાગે. હવે હું એવો માણસ હતો કે હું મારી દાઢી બહુ મોટી રાખતો, મોદી સાહેબને જેમ મને બી દાઢી રાખવાનું શોખ છે. તો નોકરી કરીને જ્યારે નોકરીમાં ઇન્ટરવ્યૂ આપ્યો અને જેપનીઝમાં ઇન્ટરવ્યૂ થયું ને બધું થયું ને મને સિલેક્ટ કર્યું, કીધું ઠીક છે હું કાલથી આવી જઈશ. તો હું ગયો અને પછી મને કીધું તારે આવા જ કપડાં પહેરવાના છે. મેં કીધું ઠીક છે પહેરી લઈશું. કીધું તારે દાઢી કાઢવી પડશે. મેં કીધું યાર આ તમે હમણાં કહો છો પણ દેટ વોઝ ઓકે, દેટ ઇઝ નોટ અ બિગ થિંગ ફોર વોટ આઈ વોઝ ગેટિંગ, ઇટ વોઝ નોટ અ વેરી બિગ થિંગ. પછી એ લોકોનું એવી પોલિસી હતી ને કે એક વર્ષનો કોન્ટ્રાક્ટ હતો કે તમે એકવાર અપ્લાય કરો પછી તમે એક વર્ષ સુધી તમે જઈ ના શકો. મેં કીધું ઠીક છે સારું છે, એક્સપિરિયન્સ મળશે, કંઈક શીખવા મળશે. પણ એ જોબ એવો હતો ને કે દિવસમાં ખાલી 3 કલાકનું જ કામ હતું. ઇન્ટરેસ્ટિંગ હતું નો ડાઉટ, ઇટ વોઝ વેરી ઘણું બધું મેં શીખ્યું. પણ જોબના સિવાય જે મારું પ્રોફાઇલ હતું એના સિવાય મેં સૌથી મોટી વસ્તુ એ શીખી કે બિઝનેસ ચલાવાય કેમ. હું જોતો કેમ કે મારા માટે છે ને જે મેઇન સોર્સ ઓફ લર્નિંગ છે એ હું પોતે જ છું. સો દેર ઇઝ સમથિંગ કોલ્ડ એઝ એજ્યુકેશન એન્ડ દેર ઇઝ સમથિંગ કોલ્ડ એઝ સેલ્ફ એજ્યુકેશન. સો મારો જે બી વિઝડમ આવ્યું કે મારું જે બી નોલેજ ગેઇન થયું ઇટ વોઝ કમ્પ્લીટલી બેઝડ ઓન સેલ્ફ એજ્યુકેશન. તો હું નાનપણથી જ આ આદત થઈ ગઈ હતી કેમ કે જેમ મેં કીધું ભણવામાં મને એટલો ઇન્ટરેસ્ટ નહોતો. તો જ્યારે લેક્ચર ચાલતો ને સ્કૂલમાં તો હું મારી પોતાની ધૂનમાં હતો કે ટીચર આવે છે તો આ કોણ ટીચર છે, આવું સબ્જેક્ટ કેમ ભણાવે છે, અમને સવારે 7-7 વાગે કેમ આ લોકો સ્કૂલમાં બોલાવી લે છે, આ ઝીણા મોટા સવાલ હું નાનપણથી જ પૂછતો હતો પોતાને, હજી બી પૂછું છું. તો જ્યારે હું જોબ કરતો હતો ને તો હું બધું જોતો કે ઓફિસમાં શું ચાલે છે, બોસ શું કરે છે, કોઈક માણસ એચઆર છે તો એચઆર નું કામ શું હોય, કોઈક અકાઉન્ટિંગ નું કામ છે તો એનું અકાઉન્ટિંગ નું શું રિલેટેડ છે, કોઈ સોફ્ટવેર કરે છે તો એ શું કરે છે. તો એ ઝીણું છે ને પછી હું ધીરે ધીરે સમજવા લાગ્યો અને હું એ લોકોને પર્સનલી બી પૂછતો, એકદમ બેશરમ થઈને હું પૂછતો કે તમે શું કરો છો, એટલે આમાં શું હોય, આમ હોય કે આમ હોય કે શું હોય, એનો શું મતલબ થાય, આનો શું મતલબ. એવી રીતના કરીને એક વર્ષમાં અમે આખું કામ શીખેલું કે અચ્છા આવી રીતના થાય. તો પછી એક વર્ષ મેં નોકરી કરી અને નોકરીનું એ હતું ને કે મને નોકરી ગમી નહીં દીધી. એટલે મને એમ લાગ્યું પર્સનલી કે અગર હું મારા લાઈફમાં 17 વર્ષ હું મારી લાઈફ એજ્યુકેશનમાં નાખું છું, વિચ ઇઝ ધ બિગેસ્ટ રિસ્ક ઇન એનીવન્સ લાઈફ. તમે 17 વર્ષ આપો છો તમારી લાઈફમાં તો બી તમને ગેરંટી નથી કે તમને જોબ મળશે. તમે પૈસા નાખો છો, તમે ટાઈમ નાખો છો, તમે એફર્ટ નાખો છો તો બી તમને ગેરંટી નહીં કે યુ વિલ ગેટ અ જોબ. સો ઇન અ વે ઇટ ઇઝ અ બિગ રિસ્ક. સો અગર હું અહીંયા સુધી રિસ્ક લઈ શકું છું તો થોડુંક હજી ઉપરની જે રિસ્ક થાય અને એનું રિવોર્ડ મળે તો વોટ ઇઝ રોંગ ઇન દેટ. મેં કીધું યાર બસ કાં તો હું બીજી સારી નોકરી કરીશ આના કરતા, કાં તો પછી હું બિઝનેસ જ કરીશ. તો ને કેમ કે મારા 2 લેવલ થયા હતા જેપનીઝના તો હું 3જા લેવલ માટે અપ્લાય કરતો. તો જ્યારે હું 3જા લેવલ માટે અપ્લાય કરતો હતો ને તો એક દિવસ મને એકલું બેસવું બહુ ગમે. એટલે મને કહો ને કે હમણાં દિવસમાં સૌથી વધારે ખુશ તું ક્યારે હોય તો હું એકલો બેસું, પોતાના રિલેક્સ થઈ ગયો એકદમ અને યુનો મારા થોટ્સમાં હોઉં. તો એક જ દિવસ એમ જ બેસ્યો હતો અને મારા સોસાયટીમાં છે ને બહુ મસ્ત હિંચકા છે તો મને હિંચકામાં બેસવું બહુ ગમે. તો હિંચકામાં બેસ્યો હતો, સામને એક રોડ હતો
સામે એક રોડ છે તેમાં જઈને માણસો ચાલતા હતા. ને તું મને મને સવાલ પૂછવાની આદત પોતાને. મેં કીધું કોઈક ખુશ છે, કોઈક ઉદાસ છે, રાતનો ટાઈમ હતો, કોઈક થાકેલું છે, કોઈક સેડ છે, કોઈક હેપી છે, કોઈક કોઈક પોતાની દુનિયામાં છે. તો મને જઈને એવું થતું કે યાર હું એ લોકોને જઈને પૂછું કે યાર તમે ખુશ છો તો શું કામ ખુશ છો, એવું શું થઈ ગયું તમારા લાઈફમાં, તમે ઉદાસ છો તો કેમ ઉદાસ છો, એવું શું થઈ ગયું તમારા લાઈફમાં. તો એવું હતું પણ આપણે જઈ ના શકીએ ને તો લાફા મારી દે અગર આમ જ તમે રાતમાં પૂછી જવો તો. પણ પછી મેં કીધું કે યાર સવાલ તો મને ઘણા છે, હવે એનો જવાબ કોણ આપશે. મેં કીધું અગર હું એવું કંઈક પ્લેટફોર્મ આપું લોકોને જ્યાં એ લોકો ખુશી ખુશી મને મારા સવાલનો આન્સર આપે અને એને એનું રિટર્નમાં હું એને કંઈક આપું તો ઇટ્સ અ વિન વિન સિચ્યુએશન ફોર એવરી વન વિધાઉટ એની ડાઉટ. તો મેં કીધું કે તો કોને પાસે જઈ શકે. તો મેં કીધું બિઝનેસ હંમેશાથી મને ગમ્યું છે તો એટલે મેં વિચાર્યું ધ આંટરપ્રિનર્સ ઓફ ઇન્ડિયા કરીને એક પેજ ખોલું જેમાં હું લોકોને પાસે જાઉં, એ લોકોનું ઇન્ટરવ્યુ લઉં. ઇન્ટરવ્યુમાં મારે મારું ફેવરેટ કામ છે સવાલ પૂછવાનું. મને ગમે કે અચ્છા કોક તો એ લોકોને જેને પૂછું કે તમારું શું બિઝનેસ છે, તમારી શું સ્ટોરી છે, એક્ઝેક્ટલી જે હમણાં આપણે ચાલીએ છે ને જે તમે મને કરો છો એક્ઝેક્ટલી હું એ લોકો સાથે કરું કે તમારી સ્ટોરી બતાવો ને એમાંથી ઘણું બધું શીખવા મળે. દર્શક મિત્રો, અત્યારે આપણે સંવાદ કરી રહ્યા છીએ અર્જુન જાની, ખૂબ જ તરવરિયો, ખૂબ જ નાની ઉંમરમાં ઘણા બધા અનુભવ લઈને બેઠેલો આ એક છોકરો કે જે અત્યારે ધ એન્ટરપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા નામના એક પોતાના કામને આગળ વધાવી રહ્યો છે. છેલ્લી 5 કે 7 મિનિટની અંદર આપણે અર્જુનભાઈ પાસેથી એ જાણ્યું કે સૌથી પહેલામાં પહેલી વાત, કોઈ પણ દુનિયામાં પરિવર્તન આવે ને તો એનું પહેલામાં પહેલું પગથિયું છે સ્વીકૃતિ. હી એક્સેપ્ટેડ કે આઈ વોઝ અ વેરી એવરેજ સ્ટુડન્ટ. ત્યાં સુધી આપણે સ્વીકાર કરતા નથી ત્યાં સુધી પરિવર્તન આવતું નથી, સુધાર આવતો નથી. એટલે સુધરવાની પહેલામાં પહેલી શરત છે સ્વીકાર. બીજી વાત એને એક બહુ સરસ મજાની કરી કે હું એચઆર મેનેજરને પૂછતો હતો આવું કેમ થાય, મને મનમાં પ્રશ્નો બહુ થાય છે. દોસ્તો, આ મારું એક અંગત ઓબ્ઝર્વેશન છે, આ દુનિયામાં જ્ઞાનનું સર્જન પ્રશ્ન પૂછવાથી જ થાય છે. તમે દુનિયાના કોઈ પણ ધર્મશાસ્ત્ર ઓપન કરી લ્યો, ધર્મશાસ્ત્રની શરૂઆત હંમેશા પ્રશ્નથી થાય છે. એટલે તમારા મનમાં જો પ્રશ્ન થતો હોય તો મારી વિનંતી છે તમે એવું માનજો કે તમારામાં કંઈક ઈશ્વર આવીને કંઈક કામ કરી રહ્યો છે. કારણ કે પ્રશ્ન થવું, થોડા સમય પહેલા રેડિયો ઉપર એક મારું ઇન્ટરવ્યુ હતું ત્યારે રેડિયો જોકી છોકરીએ મને પૂછેલું કે પરેશભાઈ ગુજરાતી ભાષાનો સૌથી ગમતો શબ્દ કયો છે, અને ત્યારે મેં જવાબ આપેલો વિસ્મય. ત્યાં સુધી આંખોમાં વિસ્મય હોતો નથી ને ત્યાં સુધી આ દુનિયામાં કોઈ સર્જન થતું નથી. હંમેશા પ્રશ્નો આપણા મનમાં થવા જ જોઈએ. તો આપણી પાસે આજે એક એવો યુવાન છે કે જે યુવાનની આંખમાં, જે યુવાનના હૃદયમાં બહુ બધા પ્રશ્નો છે, અને એને સરસ વાત કરી કે મારી આ પ્રશ્ન પૂછવાની જે ઈચ્છા છે ને એને જ મેં મારો વ્યવસાય બનાવી દીધો. દોસ્તો, ખાસ કરીને ગુજરાતી યુવકો આની ઉપરથી એ ધડો લેવાનો છે કે તમે અભ્યાસ ગમે તે કર્યો હોય, પોતાની પેશનને જ્યારે આપણે આપણો પેશો બનાવી દઈએ છીએ, વેન યોર પેશન બીકમ્સ યોર બિઝનેસ, આઈ એમ શ્યોર એ યાત્રાને તમે આનંદની સાથે કરી શકો છો. અને હું હંમેશા કહેતો હોઉં કે આનંદના ભોગે આ દુનિયામાં કશું જ પ્રાપ્ત કરવાની ઈચ્છા ન કરવી, આનંદ એ જ પ્રાપ્ત કરવાની ઘટના છે. અને છેલ્લી બાબત અત્યાર સુધીમાં જોઈ દોસ્તો, પહેલો પુરુષ એકવચન આઈ, આ આઈની સાથે સંગ કરવો એટલે કે એકાંતમાં જીવવું. દોસ્તો, હંમેશા યાદ રાખવું, જે માણસને એકાંત સહન કરતા આવડી ગયું છે, એકાંતમાં પોતાની જાત સાથે સંગ કરતા આવડે છે ને, એને એકલતા શબ્દ એની ડિક્શનરીમાંથી નીકળી જાય છે. અને એટલા માટે આ એકાંતને સહન કરવાની, એકાંતને સેવવાની કોશિશ કરશું તો આ એકલતા આપણને કોરી ખાશે નહીં. કારણ કે અત્યારે હવે જે સમય આવે છે, પોસ્ટ પેન્ડેમિક જે પરિસ્થિતિ છે દોસ્તો, સૌથી અગત્યની વાત છે આપણી મેન્ટલ ફિટનેસ હોવા બહુ અગત્યની વાત છે. અને એ માટે થઈને દોસ્તો, યુવા ગુજરાતને આ ઇન્ટરવ્યુ દ્વારા હું એવું જણાવવા માંગુ છું કે આપણે ભાઈ અર્જુન પાસેથી જે કઈ ટિપ્સ મળી છે એ ટિપ્સને આપણા જીવનમાં ઉતારીએ. તો હવે ફરી વખત પાછા આપણે આ દીર્ઘ સંવાદમાં અર્જુન સાથે આપણે વાર્તાનો દોર લાંબો કરીએ, આગળ વધારીએ. અર્જુનભાઈ, તમે આ તમારી જન્મથી શરૂ કરીને એન્ટરપ્રેન્યોરશિપની આ યાત્રાની વાત કરી,
હવે આ એન્ટરપ્રેન્યોરશિપ નું પ્લેટફોર્મ છે શું, એમાં તમે શું કરો છો, અને કોઈ યુવાન એન્ટરપ્રેન્યોર ને તમારી સાથે જોડાવવો હોય અથવા તો એને તમારી સાથે જોડીને વિન વિન સિચ્યુએશન, હમણાં તમે શબ્દ બોલ્યા હતા, તો આ વિન વિન સિચ્યુએશન ક્રિએટ કરવા માટે શું કરો છો, થોડું તમારા બિઝનેસ વિશે વાત કરો. તો તમે બહુ સારો સવાલ પૂછ્યો પરેશભાઈ, અને મારું લાઈફ મેં એના માટે ડિવોટ કરી નાખ્યું છે. તો આનું આ વસ્તુ સમજવા માટે હું શું કરું છું, શેનો પ્લેટફોર્મ છે અને લોકોને એનાથી કેવી રીતના ફાયદો થાય છે, એ સમજવા માટે પહેલા તમારે જાણવું પડશે કે અમે શું કામે ચાલુ કર્યું. દેટ વાય ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો જ્યારે હું નોકરી કરતો હતો તો મેં એવી એક વસ્તુ નોટિસ કરી કે મારું ટ્રાવેલિંગનું ટાઈમ, મારો ઓફિસમાં રહેવાનો ટાઈમ, અને ઘરે આવીને બી મારું મેન્ટલ પીસ થોડુંક, એટલે ઘરે આવીને તમે રિલેક્સ થાઓ પછી તમારી લાઈફ એક્ટિવિટી તમે ચાલુ કરો. તો હું 24 કલાકમાંથી નહીં તો હું 10 કલાક એવી વસ્તુમાં આપતો હતો જે મને ગમતી જ નથી. શીખવા જરૂર મળતું હતું સ્ટાર્ટિંગમાં, પણ મેં કીધું કે અગર હું રિયલી એજ્યુકેટેડ છું, અગર મેં 17 યર્સ મારા લાઈફના અગર મેં કોઈ વસ્તુમાં નાખ્યા છે, તો મને પૂરો હક છે કે હું મારી લાઈફ એ વસ્તુમાં સ્પેન્ડ કરું જે મને કરવામાં એકચ્યુઅલી મજા આવે છે. ને ત્યારે જ એકચ્યુઅલી આ પછી મને રિયલાઇઝ થયું કે જ્યારે તમે એ વસ્તુ કરો લાઈફમાં જે તમને ખુશી આપે છે, ને અગર તમે એમાંથી તમારું કરિયર બનાવી શકો, તો મારા નજરમાં દેટ ઇઝ ધ બેસ્ટ લાઈફ. એક્ઝેક્ટ, આના કરતા ઉત્તમ લાઈફ તમે મળી જ ન શકે, ઇમ્પોસિબલ. તમે એ વસ્તુ કરો તો નેચરલી તમે એનલાઇટન થઈ જાઓ. દેર ઇઝ સો મેની થિંગ્સ દેટ, હવે મને સમજો ફૂટબોલ રમવું ગમે, ફોર એક્ઝામ્પલ, અગર હું મારા ફૂટબોલ રમીને કરિયર બનાવું છું તો દેર ઇઝ નથિંગ રોંગ ઇન દેટ, ઇટ ઇઝ અ વેરી ગુડ થિંગ એકચ્યુઅલી. અગર એના બદલે કે અગર સમજો કે હું CA બની ગયો હતો, મારી લાઈફમાં મારા પાસે પૈસા તો છે, પણ હું મારા પોતાના સાથે હું ઇન્જસ્ટિસ કરું છું. હું ભલે દુનિયાને કહી શકું કે હું પોતે CA છું, કે હું મોટો ડોક્ટર છું, કે હું મોટો એન્જિનિયર છું, પણ અંદરથી હું ખુશ નહીં રહું, નહીં જિંદગી ભર રહેશે. જ્યારે હું 60 વર્ષનો થઈશ, જ્યારે હું 70 વર્ષનો થઈશ, ત્યારે મને આ રિગ્રેટ થશે કે નહીં, થોડી કિંમત દેખાડી હોત, થોડાક લોકોને મેં કહી દીધું હોત કે નહીં મારે CA નથી કરવું, મારે એન્જિનિયરિંગ નથી કરવું, મારે ડોક્ટર નથી બનવું, મને ફૂટબોલ ગમે છે, મને આ ગમે છે, મારે એમાં વધુ છે, હવે હું શું કરું. મેં નોટિસ કર્યું કે આ પ્રોબ્લેમ ઓલમોસ્ટ એવરી બધાની છે, મતલબ કોક રેર જ એવા હશે જે એકચ્યુઅલી એના પ્રોફેશનને પેશન વાઇઝ લે છે. ઘણા લોકો MBA એટલે થાય કે એ લોકોને સારી નોકરી મળે, પણ એ લોકો એ નથી જોતા કે MBA એટલે તમને કેટલું બધું શીખવા મળે છે, એ નોલેજ સાથે તમે કેટલું બધું એકમ્પ્લિશ કરી શકો છો લાઈફમાં, પણ તમને ખાલી એક જોબ જ દેખાય છે કે નહીં મેં MBA કર્યું, મને એક નોકરી મળી ગઈ, બસ ખતમ, નહીં આ નોકરી હું 20 વર્ષ સુધી બી કરવા તૈયાર છું. દેટ ઇઝ નોટ અ રાઈટ લાઈફ, રાઈટ? ને જે લોકોએ પેશન ફોલો કર્યું છે, પરેશભાઈ તમે નહીં માનશો, મેં 10 મહિના પહેલા ચાલુ કર્યું હતું મારું પેજ, અને હજી સુધી મેં 200 થી વધારે ઇન્ટરવ્યુ લીધેલા છે. એવા એવા માણસોથી મેં ઇન્ટરવ્યુ લીધેલા છે પરેશભાઈ, તમે માનશો નહીં. કે એક 2-3 તમને એક એક્ઝામ્પલ આપું. એક હતા, એક સર છે દિનેશ મોહન કરીને, એમનું તમે ગૂગલમાં સર્ચ કરશો ને તો તમને આવશે. હી ઇઝ અ સેલિબ્રિટી મોડલ. હવે જ્યારે એમની ઉંમર 58 હતી ને, તો હી વોઝ અબાઉટ ટુ કમિટ સુસાઇડ બીકોઝ એમનું ફેટ બહુ વધી ગયું હતું, અને ચાલી બી નતા શકતા આટલા એમનું ફેટ વધી ગયું હતું. તો હી હેડ ટુ ઓપ્શન ઇન હિઝ લાઈફ 58ની એજમાં. હી હેડ ટુ ઓપ્શન કે ઇધર ટુ કમિટ સુસાઇડ ઓર ટ્રાન્સફોર્મ હિમસેલ્ફ કમ્પ્લીટલી. એમને શું કર્યું ખબર છે? હી સ્ટાર્ટેડ ગોઈંગ ટુ જીમ, હી સ્ટાર્ટેડ ગોઈંગ ટુ વર્કઆઉટ, એન્ડ હી સ્ટાર્ટેડ ટેકિંગ કેર ઓફ હિઝ હેલ્થ, એન્ડ યુ નો ઇટ ઓલ ગુડ થિંગ્સ. એ આટલા ફિટ થઈ ગયા એ માણસ કે હી બીકેમ અ મોડલ, અને આટલા સક્સેસફુલ મોડલ છે રાઈટ નાવ કે હી હેઝ વર્ક વિથ રજનીકાંત, હી હેઝ વર્ક વિથ અમિતાભ બચ્ચન, હી ઇઝ અ સેલિબ્રિટી એકચ્યુઅલી. અને આવા તમને હું લાખો હજાર ઘણા બધા બીજા એક્ઝામ્પલ હું તમને ઇઝીલી આપી શકું. ફેમસ લોકો જે એકચ્યુઅલી, એક ડેન્ટિસ્ટ હતી, શી ઇઝ વેરી યંગ એકચ્યુઅલી, શી ઇઝ અબાઉટ 28 યર્સ ઓલ્ડ, શી બીકમ અ ડેન્ટિસ્ટ. 2 વર્ષ એમને પોતાનું ક્લિનિક ચલાવ્યું, અને પછી એમને રિયલાઇઝ થયું કે મારે તો ડેન્ટિસ્ટ બનવું જ નથી, આઈ વોન્ટ ટુ બીકમ અ મોડલ ઇન લાઈફ. 2 વર્ષ એમને ક્લિનિક ચલાવ્યું ડેન્ટિસ્ટ માટે, એને ઘણું ભણેલું, બધાની સ્ટોરી મારા પેજમાં તમને મળી જશે. શી લેફ્ટ, એમને એમનું ક્લિનિક વેચીને એવું બધું છોડી દીધું. નાવ શી ઇઝ સો સક્સેસફુલ ઇન મોડલિંગ, દેટ સેમ લેડી વિધિન 3 યર્સ. ઓકે, એન્ડ એ મને કહે કે અર્જુન, અગર તમારી લાઈફમાં તમે વીકેન્ડને બહુ મહત્વ આપો છો ને, કે સેટરડે આવશે ક્યારે, સન્ડે ક્યારે આવશે, એનો મતલબ તમારે તમને તમારું કામ ગમતું નથી.
સિમ્પલ. રાઈટ રાઈટ. અગર તમને તમારું કામ ગમતું હોય ને, તો શું સેટરડે, શું મંડે, શું સન્ડે, શું ટ્યુઝડે, શું વેનસડે, તમે સાતે દિવસ ખુશીથી જ કામ કરશો. એન્ડ ધેટ ઇઝ એક્ચ્યુઅલ લાઈફ. હું મારું કામ આ છે કે હું આવા લોકોને ગોતું જેને જે દુનિયાને અલગ નજરેથી જોઈ શક્યા, અને એ લાઈફ જોવાની એક વસ્તુ છે ને, એ લાઈફ જીવવાની બીજી વસ્તુ છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ લીવ અ લાઈફ લાઈક દેટ, કેમ કે આપણું સમાજ એવું થઈ ગયું છે ને કે તમને કોઈ વસ્તુ કરવા ના દે. હવે તમે અગર ડેન્ટિસ્ટ અગર આજે મને કહે કે ના મારે ક્લિનિક બંધ કરવું છે, મારે મોડલ કરવું છે, તો 10 લોકો ના પાડવાના છે. પણ કોઈ એ નહીં પૂછે કે એમાં એની એક્ચ્યુઅલ ખુશી છે. હવે 3 વર્ષ પછી બધા કહેશે કે વેરી ગુડ ડિસિઝન, કેમ કે શી સક્સેસફુલ નાઉ. પણ એ મોમેન્ટમાં બધા એમને ના પાડશે, વિચ ઇઝ અ વેરી રોંગ થિંગ. અર્જુન, હાઉ યુ આર હેલ્પિંગ ધેમ ઓન યોર ગ્રાઉન્ડ, ઓન યોર પ્લેટફોર્મ? સો હું શું કરું કે આવા લોકોની સ્ટોરી શેર કરું જેની સ્ટોરી રિયલી બહુ ઇન્સ્પાયરિંગ હોય, અને એનાથી હું લોકોને એક મેસેજ સેન્ડ કરું કે અગર આ વ્યક્તિ અહીંયા સુધી પહોંચીને બી એમનામાં આટલું ઓપન માઇન્ડ છે કે ના અહીંયા સુધી પહોંચ્યું કે તો બી મારે અગર જે વસ્તુ કરવી છે હું કરી શકું ને હું કરીશ, તો એ એક બહુ સ્ટ્રોંગ મેસેજ છે જેને આપણે અંડર એસ્ટિમેટ ના કરવું જોઈએ. પર્સનલી તમે હજી બી, તમે અગર 40 વર્ષના બી હોવ, તમે 50 વર્ષના બી હોવ, હજી બી તમે અગર એવી લાઈફ જીવો છો જે તમને નથી ગમતી, તો તમે જે લાઈફ ગમે છે ને એના પર કામ કરવાનું ચાલુ કરી દો. ઇવન ઇફ યુ આર 60, અગર ઇવન ઇફ અગર તમે એક એવરેજ લાઈફ એક્સપેક્ટન્સી અઝ્યુમ કરો તો ઇટ ઇઝ 69 યર્સ ઇન ઇન્ડિયા. અગર તમે 50 વર્ષ ના હો તો હજી બી તમારા પાસે 19 વર્ષ બચ્યા છે લાઈફના. ધ ઓનલી ક્વેશ્ચન ઇઝ કે તમે એ 19 વર્ષ કેવી રીતના સ્પેન્ડ કરશો. હું હમણાં જયારે હું ઉઠું ને સવારના, તો તમારે મને જોવું જોઈએ કે એટલો ખુશ થઈને ઉઠું ને કે આજે મને કોઈક નવું મળશે, આજે કોઈક નવાના બારેમાં મને જાણવા મળશે. આ વસ્તુ, આ ઉત્સાહ મારામાં પહેલા નતું લાઈફ જોબમાં. જયારે તમારા લાઈફમાં આ ઉત્સાહ આવી જાય ને, તો તમને કેટલું બી સ્ટ્રગલ આવે તમે ઇઝીલી કરી નાખશો, કેમ કે તમને કામ જ ગમે છે. તો પહેલા તો એ લોકોની સ્ટોરી નાખું, પછી એ લોકોની બિઝનેસના બારેમાં લખું કે એ લોકો, કેમ કે બધા એન્ટરપ્રિનર છે. હું એમ નથી કહેતો કે તમારે જોબ ના કરવું જોઈએ. ઇફ યુ આર સેટિસ્ફાઈડ વિધ યોર જોબ, ધેન ધેટ્સ અ ગુડ થિંગ. હું એન્ટરપ્રિનરશિપ સ્ટોરી એટલે શેર કરું કે ઇન રિટર્ન આઈ કેન હેલ્પ ધેમ. ઓકે અર્જુનભાઈ, અહીંયા હું તમને અટકાવીશ. મારે એ જાણવું છે કે તમે સોશિયલ મીડિયાના કયા કયા પ્લેટફોર્મ ઉપર કોઈ, દાખલા તરીકે પરેશ ભટ્ટ નામની એક વ્યક્તિનું તમે એન્ટરપ્રિન્યોર તરીકે ઇન્ટરવ્યુ કરો છો, તો એ સ્ટોરી ક્યાં તમે અપલોડ કરો છો? સામાન્ય મારા શ્રોતાઓ એને ક્યાં વાંચી શકશે, કેવી રીતે વાંચી શકશે? તો આ હું અપલોડ કરું છું મારા પેજમાં, ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં. તો સેમ પેજ છે, ધ એન્ટરપ્રિનર્સ ઓફ ઇન્ડિયા. એમાં એક મેં ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરું છું અને ફેસબુકમાં અપલોડ કરું. ઓકે પ્રેક્ષક મિત્રો, ધ એન્ટરપ્રેન્યોર્સ ઓફ ઇન્ડિયા નામના પેજ ઉપર જશો ત્યાં તમને સીધે સીધા અર્જુન જાનેનું એક્સેસ મળશે. અને એમણે જે આજકાલ નવોદિત અથવા તો જે પોતાની ઈચ્છાથી જીવવાવાળા એન્ટરપ્રેન્યોર્સ છે, એમના ઇન્ટરવ્યુ, એમના કામ વિશેની અલગ અલગ પ્રકારની માહિતી, એમની સ્ટ્રગલ, અને એમને એક મોટા સ્પેક્ટ્રમ ઉપર પોતાના કામનું એડવર્ટાઇઝમેન્ટ થઈ શકે એવા પ્લેટફોર્મ ઉપર તમને અર્જુનભાઈ જે કામ કરતા કરે છે એ તમને જોવા મળશે. ઓકે, આનાથી આગળ બીજું શું કરો છો? સો આ એક્ચ્યુઅલી મારું ફૂલ ટાઈમ છે. સો ધેર આર 3 વેઝ આઈ પ્રમોટ અ બિઝનેસ. વન ઇઝ ધ આર્ટિકલ. આર્ટિકલ હું ડેલી નાખું છું મારા પેજમાં, એટલે ઓન એન એવરેજ ડેલી હું એક જણનું ઇન્ટરવ્યુ બી લઉં છું. સો આઈ હેવ અ ટીમ, સ્મોલ ટીમ. સમવન ઇઝ અ કન્ટેન્ટ રાઇટર, સમવન ઇઝ અ વિડીયો એડિટર. તો આના સિવાય હું કમર્શિયલ વિડીયો બી બનાવું છું. હંમેશા વિડીયોનો ઇમ્પેક્ટ રીડિંગ કરતાં વધારે જ પડે છે. દેટ ઇઝ હ્યુમન નેચર, કે તમે વિડીયો જોવો તો તમને વધારે સારું લાગે. પણ વિડીયો ઇઝ અ લિટલ મોર એક્સપેન્સિવ પ્રોસેસ. સો એના માટે બી અમારા પાસે સોલ્યુશન છે. તો એમાં બી અમે જે એન્ટરપ્રેનર હોય એનું વિડીયો શેર કરીએ, એમને ક્લાયન્ટ્સ લાવીને આપીએ, તો એ બિઝનેસ એ લોકોને બી ગ્રો થાય. પણ મારું મેઇન મોટિવ એ છે કે હું સમાજને એક રાઈટ ડાયરેક્શનમાં લોકોને લઈ જવાનું કામ કરું. વેરી ગુડ. કે અગર આ વ્યક્તિ આ કરી શકે છે તો તમે કેમ નથી કરી શકતા. સિમ્પલ. વેરી ગુડ. દોસ્તો, રોજ એક નવા વ્યક્તિને મળવાનું, રોજ એનો ઇન્ટરવ્યુ કરવાનો, એના વિશેનો સ્ક્રિપ્ટ રાઇટિંગ કરવાનું, અને ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર કે ફેસબુકના પેજ ઉપર એને અપલોડ કરવાનું, આમ સહેલું લાગે, પરંતુ રોજ આ શબ્દ અઘરો છે. ક્યારેક અને રોજ આ બે વચ્ચે ફરક છે, ડિસિપ્લિનનો
ડેડિકેશન નો અને ડિવોશન નો આ 3D કોન્સેપ્ટ થી જીવતો છોકરો છે કે જે છોકરાએ આ ક્યારેક શબ્દને રોજમાં પરિવર્તિત કરી ડિસિપ્લિન, ડેડિકેશન અને ડિવોશન થી પોતાના કામને આગળ વધારે છે અને જે અમારા આ પ્લેટફોર્મ ઉપર એ અમારી સાથે સંવાદ પ્રસ્થાપિત કરે છે. ઓકે અર્જુન, વાતને આપણે જરા આગળ વધારીએ. અત્યારે ગુજરાતના કેટલા બધા યુવાનો છે કે જે અંદરથી મૂંઝાય છે, એ લોકોને એવું છે, વાત બિલકુલ સાચી છે તમારી, કે બનવું તું કલાકાર અને પપ્પા મમ્મી મામા માસી પાડોશી અડોશી આ બધાનું પ્રેશર હતું કે આ છોકરાને તો ડોક્ટર બનાવવાનું. ઘણી વખત મા બાપ પોતાના અધોરા સપનાઓ છોકરા પાસે પૂરા કરાવતા હોય છે, જે મોટામાં મોટી ભૂલ છે. હું ડોક્ટર ન થઈ શક્યો એટલે મારો દીકરો ડોક્ટર થાય, અથવા તો ઘણા સંતાનો એમ કે પપ્પાની ડ્રીમ હતું એટલે હું ડોક્ટર થયો. હું ઘણી બધી એન્જિનિયરિંગ કોલેજીસ સાથે જોડાયેલો છું. હું પહેલા પહેલો સવાલ ફર્સ્ટ ઇયરમાં આવતા વિદ્યાર્થીને પૂછું, વાય એન્જિનિયરિંગ? પપ્પાએ કીધું એટલે. મારી માસીનો છોકરો એન્જિનિયર થયો એટલે મમ્મી કહેતી હતી તારે પણ એન્જિનિયર થવાનું છે. મતલબ કિસી ઓર કે દબાવ મેં આકે જબ હમ ડિસિશન લેતે હે તબ વો ડિસિશન લંબે અરસે તક લોંગ ટર્મ રેસ મે વો ગલત હી સાબિત હોને વાલા હૈ ઓર ઇસીલિયે સબકી સુનો મગર અપની કરો. એ જો વાત હે ના, આ જે વાત છે ને મિત્રો, આ વાતને અહીંયા અર્જુન કંઈક આપણને કહેવા માંગે છે. અર્જુન, યુવા ગુજરાતને તું શું સંદેશો આપીશ ભાઈ? સૌથી પહેલા તો એજ્યુકેશન સિસ્ટમમાં બે વસ્તુ હોવી જરૂરી જ છે વિધાઉટ એક્સેપ્શન, અને આ વસ્તુ બધા બાળકોના અંદર હોવી જ જોઈએ. પહેલી વસ્તુ એ કે નાનપણથી તમને એક્સપ્લોર કરવાનું એક પ્લેટફોર્મ મળવું જોઈએ. તમે પહેલા જોવો કે દુનિયા શેની છે, દુનિયામાં શું શું છે, કયા કયા પ્લેટફોર્મ છે. ખાલી ડોક્ટર, એન્જિનિયર, લોયર આ બધું નથી, આના સિવાય લાખો ઓપ્શન છે તમારા પાસે. પણ તમને જયારે પોતાને ખબર નહીં હોય કે ઓપ્શન કયા કયા છે, તો તમે ડિસાઇડ જ નથી કરવા. વન થિંગ, બરાબર. સેકન્ડ થિંગ કે અમને લાગે કે અમે બધાને એમ લાગે કે હું પોતાને ઓળખું છું, પણ કોઈ પોતાને ઓળખતું જ નથી. કેમ નથી ઓળખતું? કેમ કે લોકો પોતાને ટાઈમ જ નથી આપતું. અમને લાગે છે તમે નાના બાળકનું કે કોઈ કોલેજ જતા કોઈ યુવા હોય કે કોઈ સ્કૂલ જતો કોઈ બાળક હોય, એનું લાઈફ સાયકલ તમે જોજો સર. સવારના ઉઠે, સવારથી સીધો ટ્યુશન જાય, ટ્યુશન પછી બપોરના સ્કૂલ જાય, સ્કૂલ પછી આવે, પછી છોકરાઓ સાથે રમે, રાતના ખાઈને સુઈ જાય. પોતાના પાસે એના બધે ટાઈમ જ નથી. જ્યારે તમને સ્કૂલ આ વસ્તુ એન્કરેજ કરે કે તમારા પેરેન્ટ્સ, અગર સ્કૂલ ના કરતી હોય તો તમારા પેરેન્ટ્સ તમને એમ કહે કે બેટા તું તારા સાથે રહે, તું જો કે તું કઈ વસ્તુમાં કેવી રીતના રિએક્ટ કરે છે. અગર હું તને કહું કે બેટા તું સ્કેચિંગ કર, તો તને ગમે છે, નથી ગમતું તો ઠીક છે, ઇટ ઇઝ ઓકે, એક્સેપ્ટ ઇટ એઝ ઇટ ઇઝ. તું ભણવામાં સારો નથી એનો મતલબ એ નહીં. જો સ્કૂલ તમને એક પ્લેટફોર્મ આપે છે કે તમે આ બધા સબ્જેક્ટમાંથી કોઈમાં સારા હો તો તમને તરત ખબર પડી જાય, પણ એ તો બી પ્લેટફોર્મ લિમિટેડ છે. જે પ્લેટફોર્મ રિયાલિટીના છે ને, એ સ્કૂલથી બી ઘણા ઉપર છે. ફોર એક્ઝામ્પલ હું તમને એક મારું જ એક્ઝામ્પલ આપું કે હવે સમજો કે ફોર એક્ઝામ્પલ કે મને સોફ્ટવેર બનાવવાનું બહુ, અગર મને પેશન હોય કે મને સોફ્ટવેર બનાવવું બહુ ગમે છે, મને એમ લાગે કે મારો જન્મ જ એટલે થયો છે કે હું સારા સારા સોફ્ટવેર બનાવો અને લોકોને આપું. પણ અગર હું જ 100 વર્ષ પહેલા જન્મ્યો હોત તો આવું તો પ્લેટફોર્મ જ નતું, બરાબર. અગર જો પ્લેટફોર્મ નથી એનો મતલબ એ નહીં કે તમારામાં ટેલેન્ટ નથી. તમને ખબર નથી કે તમારા માટે રાઈટ પ્લેટફોર્મ કયું છે, દેટ ઇઝ ધી ઓનલી પ્રોબ્લેમ. તો એના માટે સૌથી પહેલા તો તમારે એક્સપ્લોર કરવું જોઈએ. હવે અમારી જનરેશન એટલે લકી છે કે અમારા પાસે ટેકનોલોજી છે. હું અહીંયા બેસા જાણી શકું કે ઇન્ડોનેશિયાના બાલીના નાનકડા આઈલેન્ડમાં આટલા સ્પેસમાં શું થાય છે, એ હમણાં ટેકનોલોજી પોસિબલ છે. આજે તમે અમદાવાદથી ત્યાંથી વાત કરો છો, મુંબઈ ત્યાંથી વાત કરો છો, ધીસ ઇઝ ઓનલી પોસિબલ બીકોઝ ઓફ ટેકનોલોજી. ટેકનોલોજી સપોઝ ટુ મેક યોર લાઈફ કન્વિનિયન્ટ. હવે તમને જાણવું હોય કે યાર દુનિયામાં શું ચાલે છે, તો તમે ટેકનોલોજીનો સહી ઉપયોગ કરો. તમે જાણો કે યાર દુનિયામાં આવી આવી વસ્તુ બી છે, હવે આમાંથી મારે શું કરવું છે એ હું ડિસાઇડ કરીશ. સેકન્ડ કે સૌથી મોટી ભૂલ જે તમે કીધી કે એ વધારે થાય કે પ્રેશરમાં આવીને લોકો કોક એન્જિનિયરિંગ કરી નાખ્યું, કોક બીજું કરી નાખ્યું. એનું એક કારણ એ કે એને પોતે નથી ખબર શું કરવું છે, એટલે બીજાનું સાંભળે છે. બીજું એ કે સામેવાળાને એમ લાગે છે કે કાંઈ નહીં કરવું હોય તો આ તો કરવું જ હશે, આખી દુનિયામાં આ બધું ફેમસ ચાલે છે, એન્જિનિયરિંગ કર્યું તો યુ નો વેરી સક્સેસફુલ,
કે મારા જેમ તમે કીધું કે મારા માસીના છોકરાએ એન્જિનિયરિંગ કર્યું તો એ કમાય છે, પણ એ માસીના છોકરાને બી કોઈ નથી પૂછતું કે તું એન્જિનિયરિંગ કર્યું છે તો તું ખુશ છે કે નહીં. ભણવામાં સારું એક ફેક્ટર થઈ ગયું, તમે જે કરો છો એમાં તમે ખુશ છો એ અલગ ફેક્ટર થઈ ગયું, ને આમાં બહુ જમીન આસમાનનો ફરક છે. બિલકુલ. જે માસીનો છોકરો છે એ ભલે આખી જિંદગી પૈસા બી કમાવશે, લગ્ન બી કરશે, ગાડી બી લેશે, ઘર બી લેશે, પણ એ આખી જિંદગી અંદરથી ખુશ નહીં રહે. ભલે દુનિયાને ખોટું બોલી શકશે પણ પોતાને નહીં બોલી શકે. બિલકુલ. તો યસ, તો એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની. અને જે જે લોકો સમજો કે ફૂફાજી થઈ ગયા કે આ થઈ ગયા, એ તમને આવીને કહે છે ફૂફાજી તમને આજ સુધી હેપી બર્થડે બી નથી બોલ્યો, એ તમને આવીને કહે છે કે બેટા તું સીએ બન, કેટલી ખોટી વાત છે. એવું ના થવું જોઈએ. વેરી ગુડ. દર્શક મિત્રો, આપણે અત્યારે દીર્ઘ સંવાદ કરી રહ્યા છીએ અર્જુન જાની સાથે. અર્જુનની આ બીજા ભાગની જે વાર્તાલાપ આપણે થયો એમાં બે ત્રણ બાબતો આપણને ધ્યાનમાં જાણવા મળી છે. કોની પાસેથી સલાહ લેવી ને એ પણ આપણો વિવેક છે. ઘણી વખત આપણે લગ્ન જીવનની સલાહ કોઈ કુવારા કે ડાયવોર્સી માણસ પાસેથી લેતા હોઈએ છીએ, અને ઘણી વખત આપણે બાળ ઉછેરનું સલાહ એવા લોકો પાસેથી લેતા હોય છે કે જેના હજી લગ્ન પણ ન થયા. દોસ્તો, કોની પાસેથી સલાહ લેવી એ, કારણ કે સલાહ આપવી તો ગમે છે અને મફત છે એટલે આપવા વાળા તો બહુ છે, પરંતુ સલાહ લેવી કોની એ આપણો આંતરિક વિવેક છે. બીજી એક બહુ સરસ વાત કરી અર્જુને કે થોડોક આપણામાં એ વિવેક જાળવવો પડશે કે આપણી પાસે ટેકનોલોજી છે, ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીએ, પરંતુ ક્યાંક એવું ન થાય કે ટેકનોલોજી આપણે માટે ઘાતક બની જાય. કારણ કે સોશિયલ મીડિયા છે એ હંમેશા ટાઈમ કિલર છે. સોશિયલ મીડિયાનો ચોક્કસ ઉપયોગ થવો જોઈએ, પરંતુ આપણા સ્વાર્થ માટે. અને એક ત્રીજી બાબત કીધી એ ખરેખર બહુ અગત્યની વસ્તુ છે કે દોસ્તો, જે કામ ગમે છે અને એ જ કામ જો આપણે કરતા રહીશું તો એ કામનો થાક નહીં લાગે, પરંતુ એ કામ કર્યાનો સંતોષ મળશે. આ સંતોષ છે ને એ બહુ અગત્યની વસ્તુ છે, અને એન્ટાયર વર્લ્ડ, આ દુનિયાના બધા જ લોકો આ સંતોષની શોધમાં તો દોડાદોડી કરે છે. અને એટલા માટે થઈને એક સરસ મજાનો ગુજરાતી એક શેર મને યાદ આવે છે કે ઘટમાં ચાલે ઘડિયાળ, તમે કાંડે બાંધી ક્યાં ફરો, પ્રીતમ કહે છે પ્રાણીયા તમે ઘટ ભીતર જોયા કરો. આપણે અંદર જે ચાલે છે એને સતત આપણે એક દ્રષ્ટા ભાવથી ઓબ્ઝર્વ કરશું તો શક્ય છે કે આપણને ખબર પડશે કે ખરેખર મને ગમે છે શું. અને જો મિત્રો મને શું ગમે છે એની ખબર ન હોય તો પાછું એનું સોલ્યુશન આપણને ભાઈ અર્જુને જ કીધું, યુ બી વિથ યોર સેલ્ફ, તમે તમારી જાતની મુલાકાત કરો. આ જાતની મુલાકાત કરશો ને એટલે અંદરથી જવાબ આવશે જ, ને આ ભીતરના અવાજોને કોઈ દિવસ ઇગ્નોર ન કરવા એવી મારી પણ અંગત એક વ્યક્તિગત રીતે સલાહ છે. તો અર્જુનભાઈ, તમારી સાથે આ સંવાદનો હવે ત્રીજો અને છેલ્લા દોરમાં આપણે પ્રવેશીએ છીએ. મારે તમારી સાથે થોડી ચર્ચા એ કરવી છે કે અત્યારનો જે યુવાન છે એ સતત ને સતત ચિંતામાં છે, ખાસ કરીને પેન્ડેમિક પછી શું બિઝનેસ કરશું, અભ્યાસ કેવી રીતે કરશું ખબર નથી, દિશા બધી ધૂંધળી ધૂંધળી દેખાઈ રહી છે. આવી પરિસ્થિતિમાં પોતાના મનને શાંત રાખવા માટે તેને શું શું કરવું જોઈએ? એક તો તમારે નજરિયો બદલવાની બહુ જ જરૂર છે, સખત જરૂર છે. એનો કારણ એ કે નાનપણથી છે ને એવું કહેવામાં આવે છે કે આખા દિવસમાં મોર દેન 90% ઓફ યોર થોટ્સ આર નેગેટિવ. ખાલી 10% થોટ્સ તમારા માઇન્ડમાં જે તમે ડેલી લાવો છો ને દેટ ઇઝ પોઝિટિવ. આપણું કામ એ છે એ પોઝિટિવને જ ખેંચવાનું. સૌથી જ્યારે તમે સૌથી પહેલા ઉઠો ને સવારના, તો તમારે આમ કરવાનું આમ, અને આ રીતના 10 આંગળી કરીને છે ને 1, 2, 3, 4, 5 એવી રીતના ડેલી તમારે 10 નવી વસ્તુ એમ વિચારવાની કે આજે ઉપરવાળે મને આ 10 વસ્તુથી એવી શું 10 સારી વસ્તુ આપી જેનાથી મારી જિંદગી. જ્યારે તમે પોતાને યાદ કરાવશો ને કે યાર આજે આટલા લોકો અનફોર્ચ્યુનેટલી દુનિયામાં નથી રહ્યા, એટલા બધા લાખો લોકો જે બિચારા સુઈ જાય છે ને ઉઠવા પહેલા જે લોકોની મૃત્યુ થઈ જાય છે, આપણી નહીં થઈ કેટલું સારું કહેવાય કે આપણે જીવિત છે. તો એના માટે તમે એક કરો. બીજું કે આજે મારે સુવા માટે છત છે, પોતાનું ઘર છે, એ એક પોઝિટિવ વસ્તુ થઈ ગઈ. બીજું થઈ ગયું કે મારા પાસે મા બાપ છે, ઘણા લોકો પાસે મા બાપ બી ના હોય. ત્રીજું મારા પાસે ખાવાનું છે. એવી રીતના કરીને તમે વિચારો કે નેગેટિવ તો રહેવાનું જ છે,
બધા પોઝિટિવ બી રહેશે નેગેટિવ બી રહેશે પણ હ્યુમન બિંગ્સ એટલે શું કે યુ કેન બી દેટ ઇઝ વાય હ્યુમન બિંગ્સ તો તમે ડિસાઈડ કરી શકો કે તમારે તમારી જિંદગી પોઝિટિવ વેમાં સ્પેન્ડ કરવી છે કે નેગેટિવ વેમાં સ્પેન્ડ કરવી છે પોઝિટિવનું રેશિયો ઓછો બી હોય ને તો તમે એને નીચોડીને કાઢો ને તમને પોતાને એ રિમાઇન્ડ કરો કે આપણે અહીંયા આવ્યા છે આ ધરતી ઇટ ઇઝ સેટ ટુ બી અ બિલિયન્સ ઓફ યર્સ ઓલ્ડ એટલું ઇવોલ્વ થયું છે હ્યુમન બી એટલું ઇવોલ્વ થયું છે તો એ ઇવોલ્યુશનને તમે ગિફ્ટ એઝ અ ગિફ્ટ સમજો ને યુ આર હિયર ફોર ટેમ્પરરી કે એવરીબડી આ 50 વર્ષ 100 વર્ષમાં આપણે કોઈ નથી રહેવાના સમ ડે યુ આર ગોઈંગ ટુ ડાય અગર તમે પોતાને રિમાઇન્ડ કરશો કે ના મારા પાસે ટાઈમ લિમિટેડ છે લાઈફમાં તો તમે એક બી સેકન્ડ વેસ્ટ નહીં કરો લાઈફમાં હમણાં પેન્ડેમિક છે જેમ મેં તમને કીધું કે તમે 10 વસ્તુ વિચારો તમે ક્રિએટિવ જ્યારે તમે જ્યારે બેસીને વિચારશો ને ત્યારે તમારું માઇન્ડ ક્રિએટિવ થશે ત્યારે તમને ખબર પડશે કે ના યાર આ બી તો સંભાવના છે હું કોઈ લેંગ્વેજ શીખી શકું હું ઘરે છું તો ફ્રી છું તો લેંગ્વેજ શીખી શકું મારામાં કોઈ સ્કિલ છે તો હું ઓનલાઈનના થ્રુ હું આખી દુનિયાને શીખવાડી શકું એનાથી હું પૈસા કમાવી શકું હમણાં જ આ ટાઈમમાં લોકો કરોડો રૂપિયા કમાવે છે લિટરલી ડેલી લોકોનું મંથલી તમે ચાર્જ જોશો ને કેમ કે હું ઓળખું છું એવા માણસોને તો એ લોકો ઓનલાઈનના થ્રુ અને ઓનલાઈનમાં જઈને દેર ઇઝ અ પાવર ઓફ મલ્ટિપ્લિકેશન તમે જયારે ફિઝિકલી કોઈને શીખવાડો તો એક લિમિટેશન આવે કે 30 છોકરાઓને શીખવાડશો કે 50 છોકરા ઓનલાઈનમાં લિમિટેશન જ નથી તમે 1000 લોકોને બી શીખવાડી શકો એક જણાથી બી અગર તમે એક સર્ટન અમાઉન્ટ રાખો છો તો ઇન્ટુ 1000 એટલું તમારી ઇન્કમ બેઠા બેઠા થઈ ગઈ બટ યુ નીડ ટુ થિંક અબાઉટ દેટ તમારે વિચારવું પડે કે હું જેમ મેં સ્ટાર્ટિંગમાં કીધું કે તમને ઓળખો કે તમે છો કોણ તમારી સ્કિલ શું છે તમે કઈ વસ્તુમાં એકદમ સારા હોય પેલા એને ઓળખો પછી એ જે સ્કિલને જઈને તમે એકદમ ટોપ પર લઈ જાઓ કે અગર મને આ વસ્તુ ગમે છે કરવી ને આ વસ્તુમાં એકચ્યુઅલી સારું છું તો મારામાં મહેનત કરવી જોઈએ ધીરે 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 મહિના લાગશે કદાચ વર્ષે લાગી જાય કદાચ 2 વર્ષે લાગી જાય પેલા ત્યાં પહોંચો એક વાર ત્યાં પહોંચશો ને તો બધા દરવાજા ઓટોમેટિક ખુલી જશે લાઈફમાં પછી એને કેવી રીતનો ઉપયોગ કરવો છે એ તમે વિચારો રાઈટ નાવ સૌથી બેસ્ટ ટાઈમ છે એકચ્યુઅલી કે તમે આટલી બધી વસ્તુ કરી શકો છો આટલી ભાગદોડની જિંદગી હતી તમે કોલેજ જતા હતા તમે નોકરી કરતા હતા તમે બિઝનેસ કરતા પરિવાર પાસે ટાઈમ બી નહોતો કોઈના પાસે હમણાં સરખું ખાવાનું બનાવવાનું શીખો સારું ખાઓ એટલું બધું છે લાઈફમાં પણ તમને એમ લાગે કે કઈ નથી દેટ ઇઝ ધ રોંગ દોસ્તો ખૂબ સરસ વાત કરી ધીસ ઇઝ ધ રાઈટ ટાઈમ આ કોરોના છે ને હું હંમેશા મારા પ્રવચનમાં કહેતો હોઉં છું કે આ કોરોના નથી આ ઈશ્વરની કરુણા છે કે આપણને ફરી વખત બેસિક્સ તરફ પાછા લઈને મૂકી દીધા છે સાથે સાથે દોસ્તો એ પણ યાદ રાખજો કોઈ પણ કામની શરૂઆત કરો છો તો ઓલવેઝ સ્ટાર્ટ વિથ ધ ફિનિશિંગ એટીટ્યુડ કામને પૂરું કરવા માટેની કારણ કે તમે જો કામ પૂરું કર્યા પછીનો સંતોષ તમારું મેન્ટલ સ્ટેટસ તમે જોઈ લેજો યુ વિલ ફાઇન્ડ કે વાવ આઈ એમ ફિલિંગ રિલેક્સ અને જયારે કામનું ભારણ હોય ને ત્યારે આપણા કામમાં એન્ઝાયટી દેખાતી હોય છે અને ત્રીજી એક બાબત દોસ્તો કારકિર્દી એવી બનાવો કે જે કારકિર્દી તમને અંદરથી આનંદ પણ આપતો તો અર્જુનભાઈ હવે આપણે આ છેલ્લા પડાવમાં જઈએ છીએ થોડા એવા પ્રશ્ન કે જેના જવાબ તમે એક લીટીમાં અથવા તો એક વાક્યમાં અથવા તો એક શબ્દમાં તમે અમને આપજો આપણે જરા આને શરૂઆત કરીએ અર્જુનભાઈ તમારો શોખ શું છે વોટ ઇઝ યોર હોબી સવાલ પૂછો વેરી ગુડ સવાલ પૂછો અને જાણું વેરી ગુડ અચ્છા તમે કોઈનાથી પ્રભાવિત હોય એવી કોઈ વ્યક્તિ કોણ એકચ્યુઅલી એવા ઘણા બધા રહ્યા છે મારા લાઈફમાં કે આજે શાહરૂખ ખાન હતો કાલે કોઈ બીજો હતો ત્રીજો ઇવેન્ચ્યુઅલી મેં વિચાર્યું કે હું જ છું કેમ કે માણસો બદલતા રહેશે કેરેક્ટર બદલતા રહેશે પણ મારું ઇન્સ્પિરેશન હું પોતે હોઉં છું અગર આવી રીતના હું વિચારું છું ને આવી રીતના કોઈ લાઈફ જોઉં તો 80 વર્ષમાં બી મારા પાસે મારું ઇન્સ્પિરેશન રહેશે કેમ કે હું પોતે જ ખૂબ સરસ તમારું ફેવરિટ ફૂડ કયું છે હમણાં જરાક ચાઇનીઝ નું પ્રોબ્લેમ ચાલે છે પણ મને ચાઇનીઝ ખાવાનું બહુ ગમે તીખું ને સ્પાઈસી ને બધું સારું લાગે ખૂબ સરસ અચ્છા તમારા ઘર સિવાયની ફરવાની કોઈ તમારી ગમતી જગ્યા મને એક્ચ્યુઅલી હું ભલે મુંબઈમાં મોટો થયો છું પણ મને શહેર ગમતા જ નથી મને નેચરલ લાઈફ જે હોય ને કે ઝાડ હોય પંછી ઉડતા હોય એકદમ મધુર હોય કે તમે ભૂલી જાઓ કે દુનિયામાં શું ચાલે છે એવી કોઈ નેચરિસ્ટિક વસ્તુ અને આપણા ઇન્ડિયામાં ઘણી બધી છે ખૂબ સરસ અચ્છા અર્જુનભાઈ
કદાચ કોઈ એવી વ્યક્તિ છે કે જેની સાથે તમને સમકાલીન થવાનું વરદાન મળે, ઈશ્વર આવીને કહે કે કોના સમકાલીન થવું છે, તો કોની સાથે જીવવું ગમશે? તો એક તો બહુ સારો સવાલ પૂછ્યો. સેકન્ડલી કે એક ફ્રેડી મર્ક્યુરી કરીને એક પારસી સિંગર હતા જે હોલીવુડમાં બહુ જ ફેમસ થયા હતા. એમનું એક રોક બેન્ડ હતું 60s, 70s, 80s. તો એ મને બહુ ફેસિનેટ થયું હતું કેમ કે એક ઇન્ડિયન ફોરેનમાં જઈને એનું પોતાનું બેન્ડ ક્રિએટ કરે છે એઝ અ બેન્ડ લીડર. તો એમના એમના સાથે મને કામ કરવાનો મોકો મળ્યો હોય. વાવ, વેરી ગુડ, વેરી ગુડ, ખૂબ સરસ. દર્શક મિત્રો, આજે આપણે દીર્ઘ સંવાદ કર્યો શ્રી અર્જુન જાની. ગુજરાતી છોકરો, મુંબઈમાં રહે, અલગ કંઈક ઉઠાવનો માણસ, હંમેશા અલગ રીતે પોતાના અંદરથી આવતા ભીતરના અવાજોને અનુસરતો છોકરો કે જે અત્યારે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ઉપર પોતાનું પેજ ચલાવે છે, અને સાથે સાથે સૌથી અગત્યની વાત, રોજના એક નવા માણસનું એ ઇન્ટરવ્યુ કરી લોકોને સુધી એન્ટરપ્રેન્યોરને એક પ્લેટફોર્મ આપે છે, અને આ પ્લેટફોર્મ અંતર્ગત પોતાના બિઝનેસને, એટલે કે એન્ટરપ્રેન્યોર જે જોડાય છે એના બિઝનેસને જાહેરાત કરવાનો એક સરસ મજાનો મોકો આપે છે. દોસ્તો, ખૂબ સરસ. યુવા ગુજરાતને મારી વિનંતી છે કે અર્જુન પાસેથી આપણે જે શીખવાનું છે એ શીખી આપણે આપણા જીવનની અંદર ઉતારીએ. કોઈ પણ વ્યક્તિના જીવનમાંથી માત્ર સાંભળવાથી, વાંચવાથી કશું જ વળતું નથી, એને જીવનમાં ઉતારવું પડતું હોય છે. અર્જુનભાઈ, આજે તમે તમારો આ સંવાદ કરવા માટેનો સમય આપ્યો એ બદલ અમે તમારા આભારી છીએ, અને સાથે સાથે સમગ્ર યુવા ગુજરાત પણ આ કાર્યક્રમને જોઈને તમારાથી 100% પ્રેરિત થશે એવી મને ખાતરી છે. સાથે સાથે અમે તમારા ઋણી રહેશું. થેન્ક યુ વેરી મચ. આવજો અને રાજી રહેજો. થેન્ક યુ સો મચ. સાથે મિત્રો, એક નવા સંવાદ સાથે આવતા અઠવાડિયે પાછા મળશું. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.